આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટા શહેરમાં વિનામૂલ્યે આંખોના ઓપરેશનનો નિદાન કેમ્પ યોજાયો. માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર ઉપલેટા તેમજ રણછોડ દાસ આશ્રમ રાજકોટ આયોજિત વિનામૂલ્યે આંખો માટેનો કેમ્પ યોજાયો. કોરોના મહામારી બાદ પ્રથમ વખત આ આંખો માટેનો કેમ્પ યોજાયો. આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ લોકો માટેનો આ નિઃશુલ્ક કેમ્પમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લેવા પહોંચ્યા. છેલ્લા 22 વર્ષથી માનવ સેવા ટ્રસ્ટ આંખો માટેના કેમ્પ તેમજ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યા છે. આ વિનામૂલ્યે યોજાયેલા કેમ્પમાં 156 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 41 દર્દીઓને રાજકોટ વિનામૂલ્યે આંખના ઓપરેશન માટે રણછોડ દાસ આશ્રમ હોસ્પિટલ ખાતે રાજકોટ હોસ્પિટલની બસમાં જ મોકલવામાં આવ્યા હતા, જ્યાં સાંજે ઓપરેશન બાદ પરત વિનામૂલ્યે મૂકી દેશે. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. મને અહીંયા બોલાવી અને આ સ્થાને હું તે બદલ રાજીભાઈ રાઠોડને ખૂબ ખૂબ આભાર માનું છું અને આમાં સેવાકીય કાર્યો કર્યા કરું તો લાલજીભાઈ રાઠોડને શુભેચ્છા પાઠવું છું. બસ. મારું નામ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ધામેચા, નિવૃત્ત શિક્ષક છું અને રણછોડદાસ બાપુના આશ્રમનો કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે થાય છે અને એમાં માનવ સેવા આપવા અમે આવીએ છીએ અને એના કેસ લખીએ છીએ અને દર્દીઓને જમાડી અને પછી કેમ્પમાં મોકલીએ છીએ. આજની તારીખમાં આ લોકડાઉન પછી આ પહેલો કેમ્પ છે અને આ કેમ્પમાં અત્યારે 142 થી 45 દર્દીઓની તપાસ કરવામાં આવી છે અને એમાંથી કેટલા દર્દીઓ, અમુક જે દર્દીઓને ઓપરેશન કરવા માટે જવાના હતા તેઓને બપોરનું ભોજન આપી અને રવાના કરવામાં આવ્યા છે. હું જેસીઆઈ પ્રેસિડેન્ટ અનિતા ચૌહાણ આજરોજ માનવ સેવા સમિતિના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ તથા રણછોડદાસ બાપુ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, તેમાં અમારી જેસીઆઈ સંસ્થા એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આવા સેવા કે પ્રવૃત્તિમાં દરેક ગરીબ દર્દીઓને શ્રી લાલજીભાઈ રાઠોડ મફત ટિફિન સેવા પૂરી પાડે છે, તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર. અને આવા સેવાકીય કાર્ય લાલજીભાઈ રાઠોડ કરતા રહે એમાં જેસીઆઈ સંસ્થા તેને પૂરેપૂરો સહયોગ આપશે. જય હિન્દ, જય જેસી.